વલસાડ જિલ્લા પોલીસે બોગસ લાયસન્સથી બેંકો અને કંપનીઓમાં ફરજ બજાવતા 8 ગનમેનોની ધરપકડ કરી હતી। વલસાડ જિલ્લા એસઓજી પોલીસે વાપી તેમજ વલસાડના અન્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરીને બોગસ લાયસન્સના આધારે બેંક અને કંપનીમાં નોકરી કરતા 8 ગનમેનોને ઝડપી પાડી તેમની પાસેથી 8 બંદૂક અને 43 જીવતા કારતૂસો કબજે કર્યા હતા। પકડાયેલા તમામ ગનમેનો ઉત્તર પ્રદેશના છે અને તેઓ બોગસ લાયસન્સના આધારે બેંકો અને જુદી જુદી કંપનીઓમાં નોકરી કરતા હતા। વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા અલગ અલગ 8 ઈસમો કે જે સિક્યુરિટી એજન્સીઝમાં કામ કરતા હતા તેમની અટક કરવામાં આવેલી છે। આ લોકો પાસેથી બોગસ વેપન લાયસન્સ પ્રાપ્ત થયા છે અને એના આધારે 8 હથિયારો અને 40 જેટલા રાઉન્ડો પ્રાપ્ત થયા છે। સમગ્ર બનાવની હકીકત એવી છે કે ડીજીપીશ્રી તથા રેન્જ એડીજી દ્વારા રેગ્યુલરપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝના ચેકિંગની ડ્રાઈવ આપવામાં આવતી હોય છે। આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બારડનાઓને માહિતી પ્રાપ્ત થયેલ કે રજનીશ નામનો ઈસમ જે છે એ ખોટું લાયસન્સ અને હથિયાર ધરાવે છે। કોપરલી 4 રસ્તાથી રજનીશ અને અજય નામના 2 ઈસમોને અટક કરી પૂછપરછ કરતા રજનીશે જણાવેલું કે તે મૂળ ઇટાવા ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કામ કરે છે અને એણે 2007થી અત્યાર સુધીમાં 6-1 લોકોને બોગસ લાયસન્સ અને બોગસ હથિયારો ઇસ્યુ કર્યા છે જે સિક્યુરિટી એજન્સીમાં કામ કરે છે। આ તમામની પાસેથી હથિયાર લાયસન્સ અને રાઉન્ડ રિકવર કરવામાં આવેલા છે। આમ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીમાં ખોટા લાયસન્સ ઉપર કામ કરતા 8 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે અને 8 જેટલા વેપનો રિકવર કરવામાં આવેલા છે। આરોપીઓ પૈકી અમુક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા, અમુક બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા હતા અને ખાસ કરીને જે કેશવેન હોય છે, જે કેશવેન કેશ એટીએમમાં નાખવા અને લાવવા લઈ જવા માટે થઈ અને વપરાતી હોય એમાં હથિયારી ગાર્ડ તરીકે કામ કરતા હતા। મોટાભાગના આરોપીઓ દમણની અલગ અલગ એજન્સીઝમાં કામ કરતા માલુમ પડ્યા છે, પરંતુ તે લોકો વાપી અવારનવાર કેશવેનમાં આવતા જતા હતા। આ બાબતે જે જગ્યા પર કામ કરતા છે અને જે સિક્યુરિટી એજન્સી સાથે જોડાયેલા છે એ બાબતે એમના સુધી પણ આ રીતના પૂછપરછ કે તપાસ થશે? આ બાબતમાં આનો નિયમ એવો છે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝનો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નવો કોઈ પણ કર્મચારીને હથિયાર સાથે ડિપ્લોય કરે ત્યારે એને થાણામાં એના લાયસન્સની ઝેરોક્સ અને એક રિપોર્ટ રજૂ કરવાનો હોય છે। તો દરેક પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી આ નિયમનું પાલન કરે અને જે કર્મચારી હથિયાર સાથે એમને ત્યાં નોકરી પર આવે છે એના લાયસન્સની ખરાઈ કર્યા બાદ જ એને નોકરી પર રાખવો જોઈએ, માટે એ દિશામાં પણ આગળ તપાસ કરવામાં આવશે।